धानेरा તાલુકાના બાપલા ગામમાં થોડા દિવસ અગાઉ થયેલ નજીવી બાબતની તકરારમાં બોલાચાલી બાદ અદાવત રાખી ધર્મની બહેનના દીકરાએ આધેડને પાઇપ વડે હુમલો કરતા ગંભીર ઇજાઓ બાદ આધેડનું મોત થતા આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। धानेरा તાલુકાના બાપલા ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે। धानेरा તાલુકાના બાપલા ગામમાં થોડા દિવસ અગાઉ થયેલ નજીવી બાબતની તકરારમાં બોલાચાલી બાદ અદાવત રાખી ધર્મની બહેનના દીકરાએ આધેડને પાઇપ વડે હુમલો કરતા ગંભીર ઇજાઓ બાદ આધેડનું મોત થતા આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। બનાવની હકીકત મુજબ પ્રવીણભાઈ માજીરાણાની બહેન મૃતકને ધર્મની બહેન બનાવેલ હોય તે અવારનવાર તેમના ઘરે આવતો હતો, તેથી 15 દિવસ અગાઉ તેમની વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી। તેણી અદાવત રાખી બફોરના સમયે પ્રવીણભાઈ માજીરાણાએ લોખંડની પાઇપ વડે તેમના પિતા ભગાભાઈ વાલ્મીકી પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા આધેડનું અકાલે મોત નિપજ્યું હતું। તે સમયે અર્જનભાઈ વાલ્મીકી અને તેમના પત્ની બચાવવા જતા પ્રવીણભાઈ પાઇપને લઈને ગામના તળાવની તરફ નાસી ગયો હતો। આ ઘટનાને પગલે મૃતકના પુત્રએ પિતાની લાશને પાંથાવાડા સીએચસી ખાતે લાવી પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રવીણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે।